વિરામબાદ ફરી એકવાર સ્વાગત છે આપનું બુલેટિનમાં. ફરી એક વખત શરૂઆત કરીએ મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. ડોક્ટર મનસુખ શાહનું ભ્રષ્ટાચાર કેસમાં છુટકારો થયો છે. સુમનદીપ વિદ્યાપીઠમાં લાંચ લેતા ભ્રષ્ટાચાર કર્યો હતો અને ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને હાઈકોર્ટે હાલ મનસુખ શાહને નીચલી અદાલતની અરજી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને હાઈકોર્ટે મનસુખ શાહને ભ્રષ્ટાચાર કેસમાંથી મુક્ત કર્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા રોનક શાહ જોડાયા છે. રોનક, જે પ્રકારે હાઈકોર્ટે ભ્રષ્ટાચાર કેસમાં મનસુખ શાહનો છુટકારો કર્યો છે, ક્યારે સુનાવણી થઈ, હાઈકોર્ટ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું? ડોક્ટર સિદ્ધિ, જે મનસુખ શાહ જે સુમન વિદ્યાપીઠનો જે લાંચ કેસનો જે મામલો હતો, 20 લાખની જે લાંચ લીધેલી, એમાં જે મનસુખ શાહ અત્યારે જેલના ફરિયા પર રખેલો છે, એને જે એને વડોદરા સેશન કોર્ટમાં એને ડિસ્ચાર્જની અરજી આપેલી કે ભાઈ હું પબ્લિક સર્વન્ટ નથી, એટલે મારા પર જે એસીબી દ્વારા જે કલમ લગાવવામાં આવી છે એના પર હટાવવામાં આવે. એ વડોદરામાં નીચલી કોર્ટમાં જે રદ કરવામાં આવતા જે હાઈકોર્ટ ગયા હતા અને હાઈકોર્ટમાં જે એની જે એપ્લિકેશન હતી એ મંજૂર કરવામાં આવી હતી. પણ અત્યારે જે એસીબી દ્વારા અત્યારે એની પર સ્ટે લેવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. અત્યારે જે હાઈકોર્ટ દ્વારા જે એની પર જે જે કરપ્ટ કરના જે આરોપ હતા એના માટે અત્યારે એની જે અરજી છે અત્યારે કેન્સલ કરવામાં આવી છે. પણ એસીબી દ્વારા અત્યારે બી ત્યાં આગળ સ્ટે લેવાની કામગીરી ચાલી છે, નકર તો પછી જે એસીબી છે અત્યારે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જી સિદ્ધિ, બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો વિદ્યાપીઠમાં એડમિશન માટે લાંચ લેતા હોવાનો આરોપ ડોક્ટર મનસુખ શાહ પર હતો અને ત્યારબાદ તેમને પોતાની અરજી નીચલી કોર્ટ બાદ હાઈકોર્ટમાં ફટકારી હતી અને હાઈકોર્ટે હાલ તેમને ભ્રષ્ટાચારના મુદ્દે નિર્દોષ જાહેર કર્યા છે.